गुड मॉर्निंग स्टूडेंट्स, हवे आज आपणे एक नवो टॉपिक परागनयन विषे भणवाना छे। हवे आ टॉपिक तमे 11मा ધોરણમાં પણ ભણી ગયા છે કે પરાગનયન એટલે શું। તો વનસ્પતિઓમાં આપણે જોઈ ગયા તેમ નરજન્યુ અને માદાજન્યુ બે ઉત્પન્ન થાય। તો નરજન્યુ જે છે એ પરાગરજ છે અને માદાજન્યુ જે છે એ અંડકોષ છે। તો એ બંને પરાગનયનની પ્રક્રિયા જે છે એ શા માટે જરૂરી છે। તો નરજન્યુ અને માદાજન્યુને ભેગા થવા માટે એ પરાગનયનની પ્રક્રિયા જે છે એ જરૂરી છે। તો પરાગનયન જે છે એ શા માટે કરવું, તો બંને નરજન્યુ અને માદાજન્યુ જે છે એ અચલિત છે। પરાગરજ અને અંડકોષ એ બંને અચલિત છે, એટલા માટે કોઈ પણ એક વાહક દ્વારા આપણે પરાગનયનની પ્રક્રિયા કરીએ। કોઈ પણ વાહક, એ વાહક જે છે એ કોઈ કીટક પણ હોઈ શકે, પવન પણ હોઈ શકે, એટલે વાહક દ્વારા આપણે પરાગનયનની પ્રક્રિયા કરીશું। તો પરાગનયન એટલે શું? તો કોઈ પણ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગરજ જવાની પ્રક્રિયા જે છે અથવા તો સ્થાપિત થવાની પ્રક્રિયા, એટલે પરાગાસન ઉપર પરાગરજ સ્થાપિત થવાની જે પ્રક્રિયા છે એને કહેવાશે પરાગનયન। એટલે આપણે પરાગનયનની પહેલા ડેફિનેશન જોઈશું કે પરાગનયન એટલે શું। તો પહેલા મેં તમને કીધું કે પરાગનયન શા માટે જરૂરી છે। તો સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપુટમાં સર્જાય, એટલે નર જન્યુ અને માદા જન્યુ શેમાં સર્જાય છે? તો નર જન્યુ એ પરાગરજ છે અને માદા જન્યુ જે છે શેમાં સર્જાય? તો ભ્રૂણપુટમાં। ભ્રૂણપુટ એટલે આપણે આખું અંડકની રચના જોઈ ગયા। ભ્રૂણપુટ એટલે અંડક, અને અંડકની અંદર અંડકોષ જે છે એ ભ્રૂણપુટમાં સર્જન, એટલે સપુષ્પી વનસ્પતિઓમાં નર જન્યુ અને માદા જન્યુ છે એ નર જન્યુ પરાગરજ અને માદા જન્યુ શેની અંદર સર્જાય? તો ભ્રૂણપુટની અંદર સર્જાય છે। અને બંને જન્યુઓ જે છે એ કેવા છે? તો અચલિત છે। અને આ બંને જન્યુઓ અચલિત છે એટલા માટે પરાગનયનની પ્રક્રિયા જરૂરી, અને તેથી ફલન માટે તેમને સાથે લાવવા જરૂરી છે। એટલે પરાગાશયમાંથી, પરાગાશયની અંદર શું હશે? પરાગરજ, એટલે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાશે પરાગનયન। એટલે નર જન્યુને માદા જન્યુ સુધી પહોંચાડવા માટે પરાગનયનની પ્રક્રિયા થાય। તો પરાગનયન એટલે શું? તો પરાગરજને આપણે પરાગાસન ઉપર પહોંચાડીશું, અને પરાગાસન પરથી પરાગવાહિની મારફતે નર જન્યુ અંડક સુધી પહોંચે, એટલે પરાગનયન એટલે શું? તો નર જન્યુને પરાગાસન સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા એને કહેવાય પરાગનયન। એટલે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ ને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતર કરવાની ક્રિયાને શું કહેવાશે? પરાગનયન કહેવામાં આવે છે। ચાલો, એટલે આ તો ખાલી ફક્ત એની ડેફિનેશન થઈ પરાગનયનની, અને ઉપર પરાગનયન શા માટે કરવામાં આવે? તો બંને જન્યુ અચલિત છે એટલા માટે પરાગનયનની પ્રક્રિયા કરવામાં આવે। ચાલો હવે આપણે એના પ્રકાર જોઈએ। તો એના પ્રકાર ત્રણ છે, સ્વફલન, ગેટેનોગેમી અને પરવશ। ચાલો પહેલા તો આનો મીનિંગ જોઈએ કે સ્વફલન એટલે શું, ગેટેનોગેમી એટલે શું અને પરવશ એટલે શું। સ્વ એટલે જાતે, અને ફલન એટલે જાતે જો ફલન થાય તો એને કહેવાશે સ્વફલન। એટલે સ્વફલનમાં વનસ્પતિ એક હશે અને પુષ્પ પણ એક હશે, એટલે આ મોટે ભાગે સ્વફલન જે છે એ થશે દ્વિલિંગી વનસ્પતિમાં, દ્વિલિંગી પુષ્પમાં। એટલે શું? વનસ્પતિ તો એક જ છે પણ એ વનસ્પતિ ઉપર પુષ્પ પણ એક જ છે, એટલે એક જ વનસ્પતિ ઉપર એક પુષ્પમાં જ નર જન્યુ અને માદા જન્યુ બંને ઉપર, તો એમાં કોઈ પર વાહકની જરૂર પડતી નથી વાહક દ્વારા। એટલે જો એક જ પુષ્પમાં સ્ત્રી કેસર અને પુ કેસર હોય તો જાતે જેનું પરાગરજ અને એ પરાગાસન ઉપર પહોંચી જશે। એટલે સ્વફલન એટલે શું? તો એક જ વનસ્પતિ અને પુષ્પ પણ એક જ, એટલે એ પુષ્પ કેવું કહેવાશે? દ્વિલિંગી, એટલે એક જ પુષ્પમાં નર જન્યુ અને માદા જન્યુ હશે। ગેટેનોગેમી એટલે વનસ્પતિ એક અને પુષ્પ બે, એટલે એક જ વનસ્પતિમાં બે નર પુષ્પ અને માદા પુષ્પ અલગ હશે,
એટલે વનસ્પતિ એક પણ પુષ્પ કેટલા બે અને પર્વત એટલે વનસ્પતિ પણ કેટલી પાછી બે એટલે આમાં તો વનસ્પતિ જલપવાની એટલે પહેલા આપણે જોઈશું સ્વફલન તો સ્વફલન એટલે કયું તો જાતે જ ફલન થશે એમાં કોઈ વાહક ની એટલે કે કોઈ કીટક ની કે વાહક એના કોઈ પરાગરજને સ્ત્રી કેસર સુધી પહોંચાડવા માટે કોઈ વાહક ની જરૂર પડતી નથી એટલે સ્વફલનમાં વનસ્પતિ પણ એક અને પુષ્પ પણ એક ચાલો તો પહેલો પ્રકાર આપણે જોઈએ સ્વફલન આ પ્રકારમાં તેજ પુષ્પમાં એટલે મેં તમને કીધું કે પુષ્પ કેટલું છે એક જ એટલે તેજ પુષ્પમાં પરાગનયન થાય છે પરાગાશયમાંથી એટલે કોણ છૂટું પડશે પરાગરજ પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્પના પરાગાશન ઉપર સ્થળાંતર થાય એટલે પુષ્પ તો કેટલું છે એક જ છે એટલે એક જ પુષ્પમાં પરાગાશયમાંથી પરાગરજ એ ક્યાં સ્થાપિત થશે તો સ્ત્રી કેસરના પુષ્પાશન પર સ્થળાંતરિત પુષ્પાશન નહીં પણ પરાગાશન પર પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્પના પરાગાશન ઉપર સ્થળાંતર થાય છે સામાન્ય રીતે પુષ્પના ખીલવા સાથે પરાગાશન અને પરાગાશન ખુલ્લા થવાથી સ્વફલન થાય તેવું ભાગ્ય જ જોવા મળે એટલે એક જ પુષ્પ હશે એટલે પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાશન થવાથી સ્વફલન થાય તેવું ભાગ્ય જ એટલે બંને એક સાથે પરિપક્વ થાય એવું ભાગ્ય જ જોવા મળે છે એટલે આવા પુષ્પમાં સ્વફલન થવા માટે પરાગરજની મુક્તિ અને પરાગાશનની દ્રવ્યતામાં તાલમેલ હોવો જરૂરી છે એટલે સ્વફલન ક્યારે થાય તો દ્વિલિંગી પુષ્પમાં જે સમયે પરાગાશયનું સ્ફોટન થાય તે જ સમયે સ્ત્રી કેસરમાં પરાગાશન જે છે એ પણ ગ્રહણશીલ થવું જોઈએ તો જ પરાગાશન થશે એટલે કે નર અને નરજન્યુ અને માદાજન્યુ બંને એક જ સાથે પરિપક્વ જો થાય તો જ આમાં સ્વફલન થશે એટલે શું કીધું કે આવા પુષ્પમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ જે સમયે પરાગરજ મુક્ત થાય તે જ સમયે પરાગાશનની ગ્રહ્યતા એટલે તે જ સમયે પરાગાશન પણ ગ્રહણશીલ હોવું જરૂરી છે એટલે પરાગરજ અને પરાગાશન એ બંને વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે તો જ સ્વફલન થશે બંને અલગ અલગ સમયે એટલે કે પરાગાશય એ અલગ સમયે સ્ફોટન થાય અને પરાગાશન અલગ સમયે જો ગ્રહણશીલ બને એટલે કે બંને પરાગાશય અને પરાગાશન અલગ અલગ સમયે જો પરિપક્વ થાય તો સ્વફલન થતું નથી એટલે બંને એક જ સમયે પરિપક્વ થાય તે જરૂરી છે એટલે કે તાલમેલ સાધવો જરૂરી બને છે અને પરાગાશય તેમજ પરાગાશન પણ એકબીજાની નિકટતમ હોવા જરૂરી છે એટલે બંને પરાગાશય અને પરાગાશન એટલે નરજન્યુ જેમાંથી મુક્ત થવાનું તે અને માદાજન્યુ જે મુક્ત થાય તે બંને એકબીજાની નજીક હોવા જરૂરી છે એટલે કે સ્ત્રી કેસર અને કુકેસર બંને એકબીજાની નજીક હોવા જરૂરી છે જેથી સ્વપરાગયન થઈ શકે કુદરતી રીતે સ્વફલન કઈ વનસ્પતિમાં થાય દ્વિલિંગી પુષ્પમાં જોવા મળે દ્વિલિંગી એટલે બંને નરજન્યુ અને માદાજન્યુ એટલે કે સ્ત્રી કેસર અને કુકેસર બંને એક જ વનસ્પતિમાં એટલે કે એક જ પુષ્પમાં વનસ્પતિ પણ એક અને પુષ્પ પણ એક એટલે એક જ પુષ્પમાં હોય તો જ સ્વફલન થઈ શકે સ્વફલન થવાવાળા પુષ્પમાં પુષ્પના પરાગાશન અને પરાગાશય એક જ સમયે પરિપક્વ થવાથી સ્વપરાગયન શક્ય બને મેં તમને કીધું તેમ કે પરાગાશય અને પરાગાશન એટલે કે નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થાય તો સ્ત્રી કેસર અને કુકેસર એટલે કે પરાગાશન એટલે સ્ત્રી કેસર અને પરાગાશય એટલે કુકેસર આ પરાગાશન એટલે સ્ત્રી કેસર અને પરાગાશય એટલે કુકેસર આ બંને એક જ સમયે જો પરિપક્વ થાય તો જ સ્વફલન થાય આ બંને અલગ અલગ સમયે જો પરિપક્વ થાય તો સ્વફલન થતું નથી એક્ઝામ્પલ કયા કયા છે આમાં સ્વફલન થાય તેમાં એપીએસી લેમિએસી કેપ્ટેસી એ બધા કુળ છે એ ઘણા બધા સભ્યોમાં આ બધા કુળના સભ્યોમાં સ્વફલન જોવા મળે છે હવે સ્વફલન કેવી રીતે થાય તો પરાગવાહિનીનું હલન ચલન થવાથી પરાગાશન એ પરાગાશયની નજીક આવે એટલે બંને પરાગાશય મેં તમને કીધું તેમ કે પરાગાશન અને પરાગાશય એકબીજાની નજીક આવે ત્યારે સ્વફલન થાય અને બંને એકબીજા સાથે બંને એક સાથે પરિપક્વ થાય એટલે પરાગવાહિનીનું જ્યારે એટલે જ્યારે સ્ત્રી કેસર ઉપર આ સ્ત્રી કેસર છે
तो स्त्री केसर ऊपर अन्या जरे पराग रज आवीने बैसे अने पराग नलिका उत्पन्न થાય ત્યારે આ પરાગ વહીની જે છે એ પરાગ વહીનીનું શું થશે હલનચલન થશે એટલે પરાગ વહીનીનું હલનચલન થાય એટલે પરાગાશન અને પરાગાશય એકબીજાની નજીક આવશે અને પરાગનયન થશે બરાબર એટલે આ થયું સ્વફલન સ્વફલન એટલે એક જ વનસ્પતિના એક જ પુષ્પમાં બરાબર સ્ત્રી કેસર અને પુકેસર બંને હોય એટલે એ જ વનસ્પતિના પરાગાશયમાંથી એજ પુષ્પના પરાગાશન ઉપર સ્થાપિત થશે બરાબર ચલો ત્યાર પછી એમાં સ્વફલન જે વનસ્પતિમાં થાય તેમાં એક એક્ઝામ્પલ ભવાઈ પુષ્પ અને સમૃદ્ધ પુષ્પ એક્ઝામ્પલ તરીકે આપેલું છે સ્વફલન જ થાય છે તો આપણે એ જોઈએ ભવાઈ પુષ્પ અને સમૃદ્ધ પુષ્પ એટલે શું ભવાઈ પુષ્પ એટલે જમીનની ઉપર જે દેખાતા હોય જમીનની ઉપરનો ભાગ જે છે એને ભવાઈ ભાગ કહેવાય અને જમીનની અંદર જે ભાગ છે એને કહેવાશે ભૂમિગત ભાગ તો જમીનની ઉપર જે પુષ્પ એને કહેવાશે હવાઈ ભાગ અને સમૃદ્ધ પુષ્પ એટલે જમીનની નીચે મૂળ પર જે આવશે તેને કહેવાશે સમૃદ્ધ પુષ્પ તો હવાઈ પુષ્પ તો આપણે બધાએ જોયા છે તો આ પુષ્પ અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પ જેવા જ હોય અને તેમના પરાગાશય અને પુષ્પાશન કેવા હોય તો ખુલ્લા હોય છે એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ તરીકે પોમેલિના એટલે આ જેમાં સ્વફલન થાય તેમાં બે પ્રકાર એક્ઝામ્પલ તરીકે આપેલા છે વાયોલા અગુટી એટલે કે ઓક્ઝેલિસ અને પોમેલિનામાં આ ત્રણ એક્ઝામ્પલ યાદ રાખજો કે કયર વનસ્પતિમાં આ બે પ્રકારના પુષ્પ ઉત્પન્ન થાય વાયોલા અગુટી અને પોમેલિના મોટે ભાગે બધી વનસ્પતિમાં ભવાઈ પુષ્પ અને સમૃદ્ધ પુષ્પ આવતા નથી અમુક વનસ્પતિ એવી છે જેમાં ઉપર પણ પુષ્પ આવે છે અને નીચે જમીન પાસે પણ પુષ્પ આવે છે મોટે ભાગે બધી વનસ્પતિઓમાં જમીનની ઉપર એટલે કે હવાઈ પુષ્પ જ આવે પણ અમુક પ્રકારની વનસ્પતિ એવી છે જેવી કે વાયોલા અગુટી અને પોમેલિના એ વનસ્પતિમાં બે પ્રકારના પુષ્પ ઉત્પન્ન થાય કયા તો હવાઈ પુષ્પ પણ અને સમૃદ્ધ પુષ્પ પણ હવાઈ પુષ્પ તમે જોયા છે નોર્મલી બીજી બધી વનસ્પતિઓમાં આવતા હોય એવી જ વનસ્પતિઓમાં એ આવે ને એવી વનસ્પતિમાં પરાગાશય અને પરાગાશન કેવા હોય ખુલ્લા હોય એક્ઝામ્પલ તરીકે આપેલું છે કોમેલિના પણ હવે આ જોઈએ કે સમૃદ્ધ પુષ્પ એટલે શું તો આ સમૃદ્ધ આ પુષ્પ ક્યારેય ખીલતા નથી એટલે એ જમીન પાસે હશે જમીનમાં એટલે આ પુષ્પ જે છે એ ક્યારેય ખીલતા નથી ભવાઈ પુષ્પ જે છે જમીનની ઉપર એ ખીલે છે પણ આ સમૃદ્ધ પુષ્પ ક્યારેય ખીલતા નથી હવે આ પુષ્પ ક્યારેય ખીલતા નથી તો એમાં સ્વફલન થાય ક્યારે આમાં આપણે જોયું કે હવાઈ પુષ્પ જે છે એ ખીલી જશે અને ન જન્યું એટલે કે સ્ત્રી કેસર અને પુત્ર કેસર એક જ પુષ્પમાં હશે એટલે પરાગનયન થઈ જશે પણ આમાં સમૃદ્ધ પુષ્પમાં પુષ્પ ખીલે જ નહીં કડી અવસ્થામાં જ રહે આખું બંધ જ રહે તો એમાં પરાગનયન થાય ક્યારે તો જ્યારે પુષ્પ કડી અવસ્થામાં હોય ત્યારે જ એમાં પરાગનયન થઈ જાય એટલે આવા પુષ્પમાં પરાગાશય અને પરાગાશન એકબીજાની ખૂબ જ નજીક હોય પરાગાશય અને પરાગાશન બંને એકબીજાની એકદમ નજીક હોય છે આમાં પરાગનયન ક્યારે થશે તો જ્યારે પુષ્પ કડી અવસ્થામાં હોય ત્યારે પરાગાશયનું એટલે કે પુકેસર પરાગાશયમાંથી પરાગરજનું સ્ફોટન થાય ત્યારે પરાગનયન માટે પરાગાશનના સંપર્કમાં આવે એટલે પુષ્પ જ્યારે કડી અવસ્થામાં હોય ત્યારે જ પરાગાશયનું સ્ફોટન થાય અને તે પરાગનયન માટે કોના સંપર્કમાં આવે તો પરાગાશનના એટલે કે સ્ત્રી કેસરના સંપર્કમાં આવે આમ સમૃદ્ધ પુષ્પમાં સ્વફલન જોવા મળે કારણ કે પર પરાગનયનની અથવા તો પર પરાગરજની પરાગાશન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી કેમ આમાં કોઈ બહારનું હવે હવાઈ પુષ્પ છે તો હવાઈ પુષ્પ છે તો કોઈ બીજી વનસ્પતિનું પુષ્પ જે છે એની પણ પરાગરજ એ વનસ્પતિ ઉપર સ્થાપિત થઈ શકે કીટોમો દ્વારા અથવા તો પવન દ્વારા કેમ કારણ કે પુષ્પ ખીલા ખુલ્લા છે આમાં સ્વપરાગનયન તો થશે જ
હવે પુષ્પો જે છે સ્વપરાગનયન છે તો સ્વપરાગનયન મેં તમને કીધું તેમ દ્વિલિંગી વનસ્પતિમાં થશે તો દ્વિલિંગી વનસ્પતિ જે છે તે દ્વિલિંગી વનસ્પતિમાં સ્ત્રી કેસર અને પુકેસર સાથે છે પણ સ્ત્રી કેસર ઉપર કોઈ બીજી વનસ્પતિના પુષ્પનું પરાગરજણ સ્થાપિત થઈ શકે બરાબર અને એ જ વનસ્પતિ ઉપર સ્થાપિત થઈ શકે પણ આ સમૃદ્ધ પુષ્પ જે છે એમાં તો પુષ્પ ક્યારે ખીલતા જ નથી એટલે કે ગળી અવસ્થામાં જ છે એટલે બીજી કોઈ વનસ્પતિનું પરાગરજ એ વનસ્પતિ ઉપર સ્થાપિત થઈ શકતું નથી એટલે આમાં પરપરાગરજનું પરાગાશય ઉપર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી કેમ કારણ કે એ પુષ્પમાં આ પુષ્પ જે છે એ ક્યારે ખીલતા નથી એટલે સમૃદ્ધ પુષ્પમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે કેમ કારણ કે એક કળી અવસ્થામાં હોય ત્યારે સ્ત્રી કેસર અને પુકેસર એટલે કે પરાગાશય અને પરાગાશન એકબીજાની નજીક આવે અને સ્ફોટન થાય અને એમાં ફલન થઈ જાય બરાબર તો આ થયું હજી આપણું એક સ્વફલન વિશે કે વનસ્પતિ એક અને પુષ્પ પણ એક જ એટલે આ સ્વફલનની ડેફિનેશન બરાબર એક જ વનસ્પતિ અને એ જ પુષ્પમાં પરાગાશય અને પરાગ રજ હશે બરાબર અને એમાં સ્વફલન થશે અને એમાં અમુક વનસ્પતિ જે છે એમાં સ્વફલન થાય તો બે પ્રકારના પુષ્પ ઉત્પન્ન થાય ભવાઈ પુષ્પ અને સમૃદ્ધ પુષ્પ તો ભવાઈ પુષ્પ તો નોર્મલી બધા પુષ્પ હોય તેમ જ પણ સમૃદ્ધ પુષ્પ એટલે શું થતું ક્યારેય ખીલતા નથી અને એમાં એક્ઝામ્પલ કયા કયા આવશે આમાં તો વાયોલા અબુટી એટલે કે ઓક્ઝિલિસ ઇંગ્લિશમાં કહેવાશે અને કોમેલિના તો આ થયો હજી એનો પહેલો પ્રકાર પરાગનયન એટલે શું એની ડેફિનેશન અને એનો પહેલો પ્રકાર સ્વફલન હજી બે પ્રકાર બાકી છે ગેટેનો ગેમી અને પરવશ બરાબર તો ગેટેનો ગેમીમાં તો વનસ્પતિ એક અને પુષ્પ બે તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ